સ્વાગત છે મિત્રો ડ્રીમ સ્ટેશનની એજ્યુકેશન ચેનલમાં આજે છે બાર મે બે હજાર એકવીસ અને બાર મેને લઈને જેટલા પણ મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્ન બની રહ્યા છે તે જોઈશું અને તેની સાથે જોડાયેલી અગત્યની માહિતી પણ મેળવીશું જે આપણી આગળ આવનારી પરીક્ષાઓ માટે મહત્વની રહેશે અને આ અને પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈને મેળવી શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોઈએ આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન જોતા પહેલાં મિત્રો આજના ઇતિહાસની વાત કરીએ તો આજે છે બાર મે અને બાર મેના ના મહત્વના દિવસની વાત કરીએ તો બાર મે થઈ હતી બાર મે ચૌદસો માં રાવ જોધા દ્વારા કરવામાં આવી હતી અને બીજા મહત્વના દિવસની વાત કરીએ તો બાર મે ઓગણીસો માં ક્રાંતિકારી રાસ બિહારી બોઝ જે જાપાની નૌકા સાનુકી મારું છે તેના પર સવાર થઈને ભારત છોડ્યું હતું તો આજનો ઇતિહાસ મહત્વનો રહેશે તો જોઈએ આજનો પ્રથમ ક્વેશ્ચન્સ અને મિત્રો આ ક્વેશ્ચન્સ તમે ગમે તો વિડિયો લાઇક કરી શકો છો અને ડેલી કરન્ટ અફેર અને હિસ્ટ્રી ઓફ ધ ડે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો જોઈએ આજનો પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે હાલમાં કયા દેશે માઉન્ટ એવરેસ્ટ પર કોવિડ નાઇન્ટીન વિભાજન રેખા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે તો હાલમાં માઉન્ટ એવરેસ્ટ પર કોવિડ નાઇન્ટીન વિભાજન રેખા સ્થાપિત કરવાનો નિર્ણય ચીન દ્વારા લેવામાં આવે છે નેપાળથી આવતા પર્વતારોહીઓ છે અને ચીનના પર્વતારોહોહીનો અલગ રાખવા માટે ચીન દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે હવે ચીન માઉન્ટ એવરેસ્ટ પર કોવિડ નાઇન્ટીન વિભાજન રેખા સ્થાપિત કરશે હવે ચીન દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે તો ચીન વિશે અગત્યની માહિતી મેળવી લઈએ તો ચીનની કેપિટલ છે બેઇઝિંગ કરન્સીની વાત કરો તો રેન બિનવી ચીનની કરન્સી છે અને હાલના વર્તમાન રાષ્ટ્રપતિની વાત કરીએ તો શી ઝિનપિંગ માં ત્યાંના વર્તમાન રાષ્ટ્રપતિ છે ચીન અગત્યમાં માહિતી છે તો વિદેશી મુદ્રા ભંડાર બાબતોમાં ચીન પ્રથમ સ્થાન પર રહ્યું છે અને વિદેશી મુદ્રા ભંડારમાં ભારતની વાત કરીએ તો વિદેશી મુદ્રા ભંડારમાં ભારત ચોથા સ્થાન પર રહ્યું છે ઈ કચરાના ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાન પર રહ્યું હતું આ ચીનને લઈને અગત્યની માહિતી હતી હાલમાં મિત્રો ગયા વિડિયોમાં આપણે કવર કર્યું હતું તો માઉન્ટ એવરેસ્ટ પર કામી રીતા જે નેપાળના પર્વતારોહક છે જેમણે પચીસ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેમણે પચીસ વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ હાલમાં બનાવ્યો છે જે આપણે ગયા વિડીયોમાં કવર કર્યું હતું તો આ હતી મિત્રો ચીનને લઈને મહત્વની માહિતી આગળનો ક્વેશ્ચન જોઈએ આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો હાલમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસની વાત કરીએ તો તે ઉજવવામાં આવે તો અગિયાર અગિયારમી મેના રોજ ઉજવવામાં આવે તો આ દિવસે રાજસ્થાનમાં ભારતીય સેના દ્વારા પોખરણ ખાતે શક્તિવંત પરમાણુ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણને યાદ કરવા માટે અગિયાર મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ ઉજવવામાં આવે છે આગળનો ક્વેશન જોઈએ આગળનો ક્વેશન છે હાલમાં આર ષણમુર્ખ સુંદરમને કયા રાજ્યના નવા એડવોકેટ જનરલ બનાવવામાં આવે છે તો હાલમાં આર ષણમુર્ખ સુંદરમને તમિલનાડુના નવા એડવોકેટ જનરલ બનાવવામાં આવ્યા છે હવે તમિલનાડુના બનાવવામાં આવ્યા છે એડવોકેટ જનરલ તો તમિલનાડુની કેપિટલની વાત કરીએ તો તમિલનાડુની કેપિટલ છે ચેન્નાઈ સીએમની વાત કરીએ તો નવા સીએમ બન્યા છે એમ કે સ્ટાલિન અને એમ કે સ્ટાલિન સીએમ બન્યા બાદ તમિલનાડુના સરકારના નવ જેટલા મંત્રાલયોના નામ બદલ્યા છે એમ કે સ્ટાલિન દ્વારા ગવર્નરની વાત કરીએ તો બનવારીલાલ પુરોહિત તમિલનાડુના હાલના ગવર્નર છે તમિલનાડુ વિશે અગત્યની માહિતી મેળવી લે તો તમિલનાડુ છે તમિલનાડુ માઠલીના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન પર છે અને અંગદાનની બાબતમાં પણ તમિલનાડુ પ્રથમ સ્થાન પર છે તો આથી તમિલનાડુને લઈને અગત્યની માહિતી આગળ ઓક્સન જોઈએ આગળ ઓક્સન જોતા પહેલાં આ અમારી સોશિયલ મીડિયા લિંક છે અને આનો ઉપયોગ કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો આગળ ઓકેશન જોઈએ હાલમાં એપ્રિલ બે હજાર એકવીસનો આઈ પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર કોને આપવામાં આવ્યો તો હાલમાં આઈ દ્વારા બે હજાર એકવીસનો પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર આપવામાં આવે છે બાબર આઝમને હવે બાબર આઝમની વાત કરીએ તો બાબર આઝમ જે પાકિસ્તાનના ખેલાડી છે તેમને આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર આપવામાં આવ્યો હતો હવે આઈસીસી દ્વારા આપવામાં આવે છે તો આઈસીસીનું પૂરું નામ છે આઈસીસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપનાની વાત કરતો તો ઓગણીસો નવમાં તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર આવેલો છે દુબઈ ખાતે અને હાલના વર્તમાન ચેરપર્સનની વાત કરો તો ગ્રેક વાર્કલે હાલના આઈસીસીના ચેરપર્સન છે સીઈઓની વાત કર તો આઈસીસીના હાલના સીઈઓ છે મનુજ સહાની આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં એફઆઈસીઆઈ લેડીઝ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો હાલમાં એફઆઈસીઆઈના લેડીઝ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઉજ્જવલા સિંધ સિંઘાનિયાની નિમણૂંક કરવામાં આવી છે જે આડત્રીસમાં અધ્યક્ષ બન્યા છે ઉજ્જવલા સિંઘ સિંઘાનિયા એફઆઈસીઆઈના હવે એફઆઈસીઆઈના બન્યા છે તો તેનું પૂરું નામ છે ફ્રેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જો તેમના નવા અધ્યક્ષ બન્યા છે ઉજ્જવલા સિંધિયા આ ઘણો કેશન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા મ્યુકોમાઇક્રોસિસના રોગીઓ માટે ફ્રીમાં સારવાર કરવાની ઘોષણા કરવામાં આવી છે તો હાલમાં મ્યુકોમાઇક્રોસિસની કોવિડ નાઇન્ટીન કોવિડ નાઇન્ટીનના જે રોગીઓ છે તેમાં સિમ્ટમ્સ જોવા મળ્યા છે અને તેને ફ્રીમાં સારવાર આપવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે આ મૃકોમાઇક્રોસિસ જે બ્લેક ફૂક છે હાલમાં ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે કોવિડ નાઇન્ટીનના જે રોગીઓ છે તે સાજા થયા બાદ તેમની ઇમ્યુનિટી ઓછી હોય છે અને આ પ્રકારના ફૂગ દ્વારા બ્લેક ફૂગની અસર જોવા મળે છે તો તેમની સારવાર માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફ્રીમાં સારવાર કરવાની ઘોષણા કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ઘોષણા કરવામાં આવી છે તો મહારાષ્ટ્રની કેપિટલ છે મુંબઈ વર્ત વર્તમાન સીએમની વાત કર તો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના વર્તમાન સીએમ છે ગવર્નરની વાત કર તો ભગતસિંહ કોશિયારી મહત્ ત્યાંના ગવર્નર છે હવે મહત્વની યોજનાઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં મારું પરિવાર મારી જવાબદારી યોજના શરૂ કરવામાં આવી હતી મહારાષ્ટ્રમાં સંજય ગાંધી નેશનલ પાર્ક ગુગમલ નેશનલ પાર્ક અને નવેગામ નેશનલ પાર્ક આવેલો છે મહારાષ્ટ્રના ઇતિહાસને લઈને એક બુક લખવામાં આવી હતી તેનું નામ છે શિવાજી ઇન સાઉથ બ્લોક ધ અનરિટન હિસ્ટ્રી ઓફ ધ પ્રાઉડ પીપલ અને તે પુસ્તક લખી હતી ગિરેશ કુબેર દ્વારા તો આથી મહારાષ્ટ્રને લઈને અગત્યની માહિતી આ જોઈએ આરબીઆઈના નવા કાર્યકારી નિર્દેશક કોણ બન્યા છે તો હાલમાં આરબીઆઈ દ્વારા પોતાના કાર્યકારી નિર્દેશકની નિમણૂક કરવામાં આવી છે અને જે બન્યા છે જોશ જે કટ્ટુર આરબીઆઈના નવા કાર્યકારી નિર્દેશક બન્યા છે હવે આરબીઆઈના બન્યા છે તો આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપનાની વાત કરો તો એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ તેની સ્થાપના થઈ હતી હેડક્વાર્ટર આવેલી છે મુંબઈ ખાતે અને હાલના આરબીઆઈના ગવર્નરની વાત કરીએ તો વર્તમાન ગવર્નર છે શક્તિકાંત દાસ અને શક્તિકાંત દાસ આરબીઆઈના પચીસમા નંબરના ગવર્નર છે જોઈએ હાલમાં કયા રાજ્ય દ્વારા એક ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને સૂચના પ્રબંધન પ્રણાલી શરૂ કરવામાં આવી છે તો હાલમાં અસમ રાજ્યો દ્વારા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ અને સૂચના પ્રબંધન પ્રણાલી શરૂ કરવામાં આવી છે અને લઈને પૂરનું રિપોર્ટિંગ અને પૂર પહેલાંની સૂચના પણ આ પ્રણાલી દ્વારા ઉપલબ્ધ થશે હવે અસમ દ્વારા આ શરૂ કરવામાં આવી છે તો અસમની કેપિટલ છે દિસપુર વર્તમાન મુખ્યમંત્રીની વાત કર તો હિમંત વિશ્વ વિશ્વા શર્મા ત્યાંના વર્તમાન સીએમ છે ગવર્નરની વાત કરીએ તો જગદીશ મુખી અસમના હાલના ગવર્નર છે હવે અસમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો અસમ વિશે અગત્યની બીજી માહિતી મેળવી તો અસમમાં હાલમાં પર્યટન સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી ધન્વંતરી યોજના અસમ ખાતે શરૂ કરવામાં આવી છે ભારતનો પ્રથમ ગોલ્ડન વાઘ અસમ ખાતે જોવા મળ્યો હતો અને અસમમાં બ્રહ્મપુત્ર મુક્તા ક્રૂઝ પણ હાલમાં શરૂ કરવામાં આવી છે અસમ પૂર્વોત્તર રાજ્યનું પ્રથમ ગાયો માટેનું હોસ્પિટલ શરૂ કરવાવાળું રાજ્ય બન્યું છે અને અસમના મહત્ત્વના ડાન્સ જોઈ લઈએ તો અસમમાં બિહુ બરગુંબા ભોરાલ અને ઝુંબરૂ જે મહત્ત્વના ડાન્સ છે અસમ ખાતે પોબા રિઝર્વ ફોરેસ્ટ આવેલું છે જેને હાલમાં વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં બદલવાનો નિર્ણય કરવામાં આવે છે અને અસમ ખાતે કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે જે એક સિંગિંગ એના માટે પ્રસિદ્ધ છે તો આથી અસમને લઈને અગત્યની માહિતી આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કોણે ભારતમાં કોવિડ નાઇન્ટીનના સંકટના સમાધાન માટે પંદર મિલિયન ડોલર દાન આપ્યા છે તો હાલમાં ભારતમાં જે કોવિડ નાઇન્ટીનના સંક્રમણમાં વધારો થયો છે તેને અંતર્ગત પંદર મિલિયન ડોલર ટ્વિટર દ્વારા દાન આપવામાં આવ્યા છે આગળનો ક્વેશન જોઈએ હાલમાં કોણે લાઈફ ઓફ ધ ક્લોક ટાવર વેલી નામનું પુસ્તક લખ્યું છે તો હાલમાં લાઈફ લાઈફ ઓફ ધ ક્લોક વેરી ટાવર વેલી નામનું પુસ્તક લખ્યું છે શુકુર રાથર દ્વારા આ જોઈએ હાલમાં મીડિયા એજન્સી સ્ટાર કોમે પોતાના મુખ્ય સંચાલક અધિકારી તરીકે કોની નિમણૂક કરી છે તો હાલમાં મીડ મીડિયા એજન્સી છે સ્ટાર કોમે પોતાના મુખ્ય સંચાલક અધિકારી તરીકે નીતિ કુમારની નિમણૂક કરી છે નીતિ કુમાર હવે સ્ટાર કોમના મુખ્ય સંચાલક અધિકારી બનશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા એમ બીબીએસના છાત્રોને માસિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે તો હાલમાં જમ જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા એમબીબીએસના છાત્રોને માસિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે હવે આને અંતર્ગત જેમણે જે છેલ્લા વર્ષના છાત્રો હશે તેમણે કોવિડ નાઇન્ટીનના રોગીઓનું ઓછામાં ઓછું સો દિવસ સુધી સારવાર કરી હશે તેમને આ સહાય આપવામાં આવશે અને આ સહાયને અંતર્ગત પાંચ હજાર પ્રતિ માસ તેમને આપવામાં આવશે હવે જમ્મુ કાશ્મીર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો જમ્મુ કાશ્મીરના હાલના લ્યુટિનેટ ગવર્નરની વાત કરો તો મનોજ સિન્હા હાલના જમ્મુ કાશ્મીરના લ્યુટિનેટ ગવર્નર છે જમ્મુ કાશ્મીર ખાતે દધીચી ગામ નેશનલ પાર્ક અને કિસ્તવાડ નેશનલ પાર્ક આવેલું છે જમ્મુ કાશ્મીરના ડૉક્ટર સલીમ અલી નેશનલ પાર્ક આવેલું છે અને જમ્મુ કાશ્મીર ખાતે દલ ઝીલ અને વુલર ઝીલ આવેલું છે તો આ હતી જમ્મુ કાશ્મીરની અગત્યની માહિતી જે આપણા આગળ આવનારી પરીક્ષાઓ માટે મહત્વની રહેશે આગળનો ક્વેશ્સન જોઈએ હાલમાં રેડિયમ સમૂહના એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરવાવાળો દેશ કયો બન્યો છે તો હાલમાં રેડિયમ સમૂહ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરવાવાળો દેશ બન્યો છે ચીન ચીન દ્વારા સૌથી વધુ ગેસ ઉત્સર્જન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરવામાં આવે છે તો આ તો મિત્રો કરંટ અપેરનો આજનો વિડિયો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને તમને આ વિડીયો ગમે તો લાઇક કરી શકો છો અને તમારે એજ્યુકેશન ગ્રુપમાં શેર પણ કરી શકો છો અને કંઈક કોમેન્ટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આશા રાખું છું કે તમને વિડીયો ગમે હશે જય હિન્દ વંદે માતમ